દહેગામ તાલુકાના વટવા ગામે રહેતા દલિતવાસમાં લોકો ગંદા પાણી પીવે છે અને સરપંચ આ લોકોને ન્યાય આપતા નથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વટવા ગામે રહેતા દલિત સમાજના ભાઈઓ અને મહિલાઓ તેમના ફરિયામાં ગંદા પાણીના થર જામી ગયા છે અને આ ગંદા પાણીનો નિકાલ નહીં થતાં હાલમાં કોરોના વાયરસથી લોકો ત્રાહીમામ પોકારી જવા પામેલ છે. તેમ છતાં ગામના સરપંચ દ્વારા આ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કહેવાય છે કે તમારે થાય તેમ ઉતેડી લો. તેઓ આ વિસ્તારના રહીશોને રજૂઆત થવા પામી છે અને વટવા ગામના 85-60 મહિલાઓ અને પુરુષોએ આ બાબતે ઉગ્ર વિરોધ કરીને સરપંચ સામે ઘટતી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે અને હાલના કોરોના વાયરસના લીધે આ વિસ્તારના રહીશો ગંદા પાણીનો નિકાલ નહીં થતાં ચોખ્ખા પાણીની પાઇપલાઇન લીકેજ થતાં રોગચાળાને આમંત્રણ મળે તેવી દહેશત વર્તાઈ રહી છે. તો આ બાબતે આરોગ્ય તંત્ર અને તાલુકાના અધિકારીઓની સ્થળ તપાસ કરે તેવી વટવા ગામના દલિત સમાજની રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. અમે આ ગંદુ પાણી પીએ છીએ તો પણ છતાં કોઈ નિર્ણય આવતો નથી. સરપંચને જણાવ્યું તો સરપંચે એમ કીધું કે તમે જે થાય એ કરી લો, આ તો એમને એમ જ રહેવાનું, ખાલી વાત જ કરી આપશું, તમે ગંદુ પાણી પીધે રાખજો. છેલ્લા 5 વર્ષથી અમારા જૂના ચમરવાસની અંદર આ સમસ્યા છે. પાણીની અંદર એટલો ગંધવેળો આવે છે કે સત્તાએ એની અંદર સ્મેલ આવે છે સવારની અંદર. પાણી આવતાની અંગા તો 10-15 મિનિટ સુધી પાણી ભરાય નહીં અને એમાંય 1.5 કલાક પાણી પી છોડવામાં આવે છે. ત્યાં 15 મિનિટ પાણી જતું રહે, પાણી પીવાના માટે પ્રોબ્લેમ થાય છે અને પ્લસ એની અંદર છોકરા બધા બીમાર પડે છે. તો કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં. સરપંચને બી કીધું, સરપંચ કોઈ જણાવવા માંગતો નહીં. તમારા માટે જે સારું કરે એ તમારા ઉપર.